સૌરાષ્ટ્ર ગુજરાત રાજ્યમાં ચોમાસું સત્ર દરમિયાન ધોધમાર વરસાદ થતા અનિયમિત વરસાદ વાવાઝોડા વિના સર્જેલ અને શાકભાજીમાં પણ અતિશય નુકસાન થયેલ અને વધુ શાકભાજી ખેતરમાં વધુ વરસાદને લઈને પાક સંપૂર્ણ નાશ થઈ ગયેલ અને હાલ વરસાદ ખેંચાતા પણ શાકભાજીમાં ભારે નુકસાન થયેલ હોવાને લઈ શાકભાજીની આવક ઓછી થવાના કારણે શાકભાજીમાં ભાવો પણ આસમાને થઈ ગયેલ છે. તો શાકભાજીમાં લીંબુ આદુ જેવા અનેક શાકભાજીમાં તૂતિંગમાં વધારો નોંધાતા સામાન્ય પરિવાર ગરીબ પરિવારને શાકભાજી ખાવું પણ મોંઘું થઈ ગયું છે. તો મહિલાનું બજાર ખોરવાઈ ગયેલ હોવાથી ફ્રીજમાંથી બટેટા સિવાય અન્ય શાકભાજી ગાયબ થઈ ગયા છે. ફક્ત શાકભાજીમાં સસ્તું હોય તો બટેટા જ ખાવા પડી રહ્યા છે, જેથી મોંઘવારીના મારમાં શાકભાજી પણ બાકી જ નહીં રહ્યો અને મહિલાનું બજેટ ખોરવાઈ ગયું હોવાથી શાકભાજીની આવક ઓછી હોવાના કારણે વધુ વરસાદ થતા અનિયમિત વરસાદને વાતાવરણના કારણે શાકભાજીમાં નુકસાન થયેલ હોવાથી આવક ઓછી થઈ ગઈ છે, જેથી શાકભાજીમાં મોંઘવારી વધુ જોવા મળેલ અને શાકભાજીમાં તૂટિંગ ભાવ વધારો થવા પામ્યો છે. જીતેન્દ્ર ઈસરાણી, આજે શાકભાજી વિભાગની અંદર શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. કારણ કે પહેલાં કમોસમી વરસાદ હતો, પણ અત્યારે મહિના દોઢ મહિનાથી વરસાદ નથી, જેના હિસાબે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. રીંગણા છે 40-50 રૂપિયા કિલો છે, મરચાં 30-40 રૂપિયા કિલો છે, લીંબુ 60-70 રૂપિયા કિલો છે, આદુ 100-120 રૂપિયા કિલો છે. તમામ શાકભાજીના ભાવ અત્યારે આસમાને પહોંચી ગયા છે. ગ્રહણીઓનું બજેટ કેવું ખોળવા છે? કારણ કે ગ્રહણીઓનું બજેટ ખોળવા એનું કારણ છે, અત્યારે છેલ્લા એક દોઢ મહિનાથી વરસાદ નથી, જેના હિસાબે શાકભાજી મોંઘું થઈ રહ્યું છે અને તમામ શાકભાજીના ભાવ અત્યારે આસમાને છે. સુલતાનભાઈ, તમે શાકભાજીના જે આસમાનનો ભાવ છે, શું શાકભાજીના આવક ઓછી છે એના લીધે તમામ શાકભાજીનો ભાવ આસમાને ભૂગી ગયો છે. 15-20 રૂપિયા ટમેટાનો જથ્થાબંધ ભાવ છે અને રિટેલમાં 15-20 રૂપિયાના જ વેચાય છે ટમેટા. ગુવાર 75-80 રૂપિયા ભાવ છે, રિટેલમાં 80 રૂપિયાનો ગુવાર વેચાય છે. મરચા 35-40 રૂપિયા ભાવ છે, રિટેલમાં 50-60 રૂપિયાના રિટેલમાં મરચા વેચાય છે. લાગર શાકભાજી લેવામાં ઊંચું પડે છે, માલની આવક ઓછી છે, તાપમાનના લીધે વરસાદના લીધે શાકભાજી બધું બગડી ગયું છે, એટલે શાકભાજી ઓછું આવે છે, એના લીધે ભાવ બધાય શાકભાજીના ઊંચા છે. લેવામાં પોસાય એમ છે નહીં અને વેચવામાં મંદું હાલી રહ્યું છે. 5-10 રૂપિયા ઉપર નફો ઉપર ધંધો હાલે છે. મારું નામ પૂજાબેન સુરેશભાઈ વંગાસિયા છે, ઉગ્રાજીથી બોલું છું અને આજે હું મોંઘવારી વિશે બોલું છું. આ શાકભાજીના ભાવ એટલા બધા થયા છે કે અમારું બજેટ ખોરવાઈ ગયું છે અને છોકરાઓ રોજ સવાર ઉઠીને કહે છે પાવભાજી બનાવો, આ બનાવો, કેમ બનાવું, શેની માટે, શેનાથી બનાવું, કંઈ વસ્તુ જ નથી. પગાર જ ઓછો છે અને આવક વધારે થઈ જાય છે. ખાવું કે ન ખાવું હવે એ જોવાનું છે અમારે. હવે અરે બહુ જ ખોરવાય છે. 10 રૂપિયાની આવક છે તો 10 રૂપિયાની એનાથી વધારે જ આવક થઈ જાય છે. ખાવું શું? રોજ સવારે ઉઠીને છોકરાઓ કે છે આ બનાવો, આ બનાવો, શું બનાવવાનું અમારે? બટેકાનું શાક જ બનાવવાનું છે. સરકારને કયો શાકભાજી ઓછા કરે, ગમે તે કંઈક કરે. આમાં બહુ જ વધારે નુકસાની થાય છે. અમારે મહિનાની આવક કાંઈ છે નહીં અને જાવક દુનિયાની છે. ઘણા દિવસથી શાકભાજી વધારે છે, કરીબ 1 મહિનોથી ઉપર થઈ ગયું છે. શાકભાજી વધારે મોંઘા થઈ ગયા છે. ભીંડાનું શાક, ભીંડા વધારે મોંઘા છે, લીંબુ વધારે મોંઘા છે, ચોરા મોંઘા છે, કેનું કેનું નામ લેવું, ધાણા ભાજી મોંઘું છે. શું અમારે કેવું શાકભાજીમાં? બટેકા સિવાય 25 રૂપિયા કિલો હાઈલે આવે છે, એ ખાય છે, એ સડેલા આવે છે. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.